નાના બાળકોને એટલે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીની કેટેગરીમાં જે નાની વયની કેટેગરીમાં જે બાળકો આવે છે એમને આપણે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ એમના વિશે પણ આપણે વાત કરીએ, જેમાં સૌ પ્રથમ આવે છે આપણા દૈનિક ક્રિયાની શરૂઆત જેનાથી કરીએ છીએ આપણે, બ્રશિંગ એક્ટિવિટી. કે બાળકને સ્વતંત્ર રીતે હાથમાં બ્રશ પકડી ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢી અને સ્વતંત્ર રીતે બ્રશ કરતાં કેવી રીતે શીખવી શકાય, તો આ એક્ટિવિટી કરાવતી વખતે સૌ પ્રથમ બાળકનું જે હેન્ડ ગ્રાસ્પિંગ છે એ ખૂબ અગત્યનું છે. કારણ કે જો બાળક બહુ સારી રીતે અથવા બાળકની પકડ બ્રશ ઉપર સારી છે તો કોઈ પ્રોબ્લેમ નથી, અધરવાઇઝ આપણે એ બ્રશિંગને છે એ એક એડેપ્ટેશન કરવું જોશે કે જેનાથી એનું જે હેન્ડલ છે એને આપણે કોઈ કપડું વીંટી અથવા તો એને કોઈ પકડ મજબૂત બનાવી અને બાળક બ્રશ પકડી શકે. એ સૌથી પહેલું એડેપ્ટેશન કરવું જોશે જો જરૂરિયાત જણાય તો. ત્યારબાદ બાળકને પેસ્ટનું જે ઢાંકણું છે એ ખોલી અને ધીરેથી બ્રશ પર પેસ્ટ લેતા કેટલા પ્રમાણમાં પેસ્ટ લેવી એ પણ આપણે બાળકને કહેવાનું રહેશે કે આપણે આટલી અથવા તો કોઈ પણ એક પ્રમાણ બતાવી અને બાળકને કહેવાનું રહેશે કે આપણે આટલી પેસ્ટ લઈ. ત્યારબાદ ટોટલી જે બ્રશિંગ એક્ટિવિટી છે એ બાળકને કરીને બતાવવાની છે. જેમ કે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે આગળના દાંત સાફ કરીએ, પછી અંદરની દાઢ, ઉપર અંદરની સાઈડ, આગળ પાછળ બધી જ સાઈડ કવર કરી અને બ્રશ કરી ત્યારબાદ જે પાણીનો ઉપયોગ કરી અને આપણે કોગળા કરીએ છીએ એ કોગળા કરી અને મોઢું સાફ કરતાં પણ બાળકને શીખવવાનું રહેશે. હવે એની અંદર એક વસ્તુ હું એડ કરી દઉં કે બાળક એક વખત જોતા આ વસ્તુ નહીં શીખી જાય. એક્ટિવિટીને તમારે એક વાર બે વાર રિપીટ કરવી પડશે, કારણ કે આ બાળક એવું છે કે ઘણી સહેલાઈતાથી ભૂલી જાય છે. તો એના માટે કદાચ આપે એક વખત અથવા તો બે વખત પણ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવું પડે, કારણ કે બાળકની શીખવાની ક્ષમતા ખૂબ ધીમી હોય છે. ત્યારે આપણે ખૂબ ધીરજનો ઉપયોગ કરી અને આ બાળક સાથે એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરીશું. બ્રશિંગ બાદ જે આપણે શરીરને સાફ કરવાની ક્રિયા છે અથવા તો જેને આપણે સ્નાન કહીએ છીએ, આપણે સ્નાન કરવાની વાત છે, તો બાળકને આ સ્નાન એરિયામાં સૌથી પહેલી વસ્તુ એ છે કે એની પ્રાઇવસી જાળવવી, એ બાળકને શીખવવું આ તબક્કે ખૂબ જરૂરી છે. કારણ કે આપણા આ બાળકને સામાન્ય રીતે એટલી સમજ હોતી નથી કે આપણે કયા એરિયામાં અથવા તો કઈ જગ્યાએ આ વસ્તુ કરવી જોઈએ. તો સૌ પ્રથમ બાળકને પ્રાઇવસીની જાણ કરવી ખૂબ જરૂરી છે. બાળકને સ્નાનની ક્રિયા શીખવતી વખતે સૌ પ્રથમ આખા શરીર પર પાણી રેડી દેવું, ત્યારબાદ સાબુનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં કરવો, શરીરના કયા ભાગમાં સાબુ લગાવવો અને કેવી રીતે શરીરને સ્વચ્છ કરવું અથવા તો સાફ કરવું એની સમજ બાળકને આપવી પડશે. આ ટ્રેનિંગ કદાચ એક અઠવાડિયું પણ ચાલે, 15 દિવસ પણ ચાલે અને મહિનો પણ ચાલે. એ ડિપેન્ડ કરે છે કે બાળકની જે શીખવાની ક્ષમતા છે અથવા તો બાળક કેટલું અથવા તો કયા લેવલ સુધી શીખી શકે છે. તમારે વધારે કદાચ રિપીટેશનની જરૂર પડે તો પણ આ પ્રવૃત્તિમાં જરૂર જણાશે તો બાળકને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવાનું રહેશે. તો સ્નાનની પ્રક્રિયામાં સૌ પ્રથમ બાળકને ડોલ ભરતા શીખવવાનું પાણીની, પાણી ડોલમાં ભરેલું પાણી ટમ્બલર વડે શરીર પર નાખવાનું છે એ પણ બાળકને શીખવવું પડશે. જેમ બ્રશિંગ વખતે બ્રશમાં જે એડેપ્ટેશનની વાત કરી હતી આપણે પકડને લઈને, એ જ વસ્તુ અહીંયા ટમ્બલરમાં પણ લાગુ પડશે કે જો બાળકની પકડ મજબૂત ન હોય અથવા તો ઝરકી મૂવમેન્ટ હોય બાળકના હાથમાં તો એની પકડ મજબૂત કરવા માટે ટમ્બલરને પણ આપણે એડેપ્ટ કરી શકીએ. તો ટમ્બલર વડે પાણી શરીર પર નાખી અને શરીરને સાબુ લગાવી અને કઈ રીતે સાફ કરવું એ બાળકને બતાવવાનું રહેશે. ત્યારબાદ સાબુની ક્રિયા થઈ ગયા પછી બાળકને શેમ્પુ કરતાં શીખવવું, જેમાં સૌ પ્રથમ માથામાં પાણી રેડી અને માથું ભીનું કરવું, ત્યારબાદ જ શેમ્પુ કરવું એ પણ બાળકને સમજાવવું. શેમ્પુ કરતી વખતે કેટલા પ્રમાણમાં શેમ્પુ લેવું એ પણ બાળકને શીખવવું અને થોડીવાર શેમ્પુ કર્યા પછી આંખ બંધ કરી અને પછી પાણી રેડવું એ ખાસ કહેવું. માથામાંથી શેમ્પુ દૂર કર્યા પછી
બાળકને એ વાત પણ સમજાવવી રહી કે આખા શરીરમાં જ્યાં પણ સાબુ લગાવ્યો છે ત્યાં પાણી નાખી અને વ્યવસ્થિત રીતે સ્વચ્છ કરવું. પાણીથી સાબુ કાઢી લીધા બાદ અથવા તો શરીરને સ્વચ્છ કર્યા બાદ તેને એક કોરા ટુવાલથી શરીર લૂછવાનું શીખવી દેવું. કેવી રીતે શરીર લૂછવું? પહેલાં હાથ, માથું, મોઢું, પગ એ લૂછી અને ત્યારબાદ પોતાનું જે શરીર છે એ ટુવાલથી કવર કરી અને ત્યારબાદ જ બાથરૂમની બહાર નીકળવું અથવા તો બાથરૂમમાં જ કપડાં પહેરી અને નીકળવું. એ પણ આપણે બાળકને અહીંયા આ એક્ટિવિટીની અંદર શીખવાનું રહેશે. હવે સ્નાનની ક્રિયા પૂરી કર્યા બાદ બાળકને કપડાં પહેરવાની એક્ટિવિટી લેવાની છે. બાળકને એ શીખવવાનું છે કે કપડાં બંધ રૂમમાં અથવા તો કોઈ પ્રાઇવસીની જગ્યાએ જ બદલવા અથવા તો પહેરવા. એ ખાસ સમજ આપવી બાળકને, ખુલ્લી જગ્યામાં આ વસ્તુ ન કરવી. બીજી વસ્તુ, સૌપ્રથમ બાળકને આપણે નીચે એટલે કે પેન્ટ પહેરતા શીખવશું. પેન્ટ પહેરતા શીખવતી વખતે સૌપ્રથમ કાળજી એ લેવાની છે કે બાળક એક જગ્યાએ બેસી જાય, ત્યારબાદ આ પ્રવૃત્તિ શીખવાની છે. કારણ કે ઘણી વખત પેન્ટ પહેરવા જોવામાં, ઊભા ઊભા પહેરવા જોવામાં બેલેન્સ જતું રહે અથવા તો બાળકને પડી જવાની, વાગી જવાની આપણને બીક રહે છે. એટલે બાળકને એક જગ્યાએ બેસાડી દેવાનું છે. ત્યારબાદ વન બાય વન એટલે કે સૌપ્રથમ એક પગમાં એક પાયસું ચડાવવાનું છે, ત્યારબાદ બીજા પગમાં પાયસું ચડાવવાનું છે અને ધીરેથી એ ઉપર પેન્ટ ખેંચી લેવાનું છે. આ બાળકોને નીચે પેન્ટ પહેરાવતી વખતે એક વસ્તુ રાખવી આમ તો અનિવાર્ય તો ન કહી શકાય, પણ એના માટે સરળ રહેશે કે એને કોઈ ક્લિપ કે ચેનવાળા કપડાં ન પહેરાવવા, જેથી કરીને બાળકને ટૂંકમાં પહેરવામાં કે કાઢવામાં મુશ્કેલી ન ઉદ્ભવે. એટલે બને ત્યાં સુધી એને રબરવાળા કે ઇલાસ્ટિકવાળા એટલે કે ટૂંકમાં સીધું પહેરી શકાય એવા કપડાંનો ઉપયોગ વધારે કરવો. પેન્ટ પહેરી લીધા બાદ ઉપરનો એટલે કે શર્ટ પહેરાવતી વખતે સૌપ્રથમ બાળકને એક બાયમાં હાથ નાખી, ત્યારબાદ ધીરેથી બીજી બાયમાં હાથ નાખાવો અને બટન બંધ કરાવતી વખતે સૌપ્રથમ એ પણ યાદ રાખવું કે બાળકને બટન બંધ કરવાની શરૂઆત નીચેથી કરાવવી, જેથી કરીને કોઈ ગાજ કે બટન જે છે એ આડુંઉડું ન દેવાઈ જાય. પણ અહીંયા એવું પણ કરી શકાય કે આ બાળકોને જો ફિંગર ગ્રાસમાં કે એમાં પ્રોબ્લેમ હોય તો બાળકને બટનવાળા શર્ટની જગ્યાએ વેલ્ક્રોવાળા અથવા તો પુશ બટનવાળા શર્ટનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો એમને ટી શર્ટ પહેરાવી શકાય કે જેથી કરીને એ બાળકને બટન બંધ કરવાની કોઈ સમસ્યા જ ન ઉદ્ભવે. આ જે મેં તમને અલગ અલગ ક્રિયાઓના જે ટાસ્કની વાત કરી છે એ તમે બાળકની જરૂરિયાત મુજબ અથવા તો બાળકના ગ્રાસ્પિંગ લેવલ મુજબ એમાં તમે વધારો ઘટાડો કરી શકો. માની લો કે તમને કોઈ ટાસ્કમાં અથવા તો કોઈ પણ ક્રિયામાં જરૂરિયાત વધારે લાગે છે તો તમે એને વધુ ઝીણવટ ભરી રીતે કરાવી શકો, અથવા તો તમને એમ લાગે છે કે બાળક સરળતાથી ગ્રાસ્પ કરે છે તો પછી તમે એને ટૂંકા ટાસ્કમાં પણ કરાવી શકો. આશા રાખું છું કે આપ સૌને આ અમારો પ્રયાસ પસંદ આવ્યો હશે. અમે આપને મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી કેટેગરી સાથે.